આજનો ટોપિક છે બીજના લાભ વિશે માહિતી આપો. હાય, કેમ છો મિત્રો? પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમાં આજે આપણે બીજની અગત્યતા અથવા તો બીજના લાભાલાભ એટલે કે બીજના લાભો, તો પેજ નંબર 37નો છેલ્લો ફકરો ત્યાંથી શરૂ થઈ પેજ નંબર 38 સુધી લંબાયેલો આ પ્રશ્ન છે. મહત્વનો પ્રશ્ન બીજની અગત્યતા અથવા તો બીજના લાભ. શરૂ કરીએ આપણે બીજની પહેલી અગત્યતા. પરાગજ્ઞાન, આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર પરાગજ્ઞાન અને ફલન જે થતું હશે, જે પ્રાજ્ઞાનિક ક્રિયાઓ જોવા મળતી હશે, આ પ્રાજ્ઞાનિક ક્રિયાઓ H2 આધારિત નથી, રાઈટ? H2 આધારિત એટલે પાણી આધારિત નથી, પરંતુ એની અંદર જે બીજનું નિર્માણ થતું હશે ને એ પાણી આધારિત હોય છે. યાદ રાખજો, MCQ બની જશે કે આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર કઈ ઘટનાઓ પાણી આધારિત નથી, તો પરાગજ્ઞાન અને ફલનની ઘટનાઓ પાણી આધારિત નથી, પરંતુ બીજ નિર્માણ, એ બીજ નિર્માણ માટે પુષ્કળ પાણી જોશે. ઓકે, ચલો બીજી અગત્યતા. નવા વસવાટમાં અંકુરિત થવા માટે અનુકૂળ છે. બીજ નવા વસવાટમાં એટલે બીજનું વિકિરણ થાય, બીજનું વિકિરણ થવાથી એવી કોઈ જગ્યાએ બીજ પહોંચી જશે કે જે જગ્યાએ વનસ્પતિ ઉગી જ નથી નીકળતી, અને એવા વસવાટની અંદર જો નવી વનસ્પતિ ઉગવું હશે તો બીજ એક મહત્વનો ભાગ ભજવશે. ચલો નેક્સ્ટ. જાતિને પોતાના પણું જળવવામાં મદદ કરતું હશે, એટલે કે જાતિનું લાંબા સમય સુધી અસ્તિત્વ ટકાવી રાખવા માટે મહત્વનો ભાગ ભજવતું હશે. ચલો નેક્સ્ટ. સંચયી ખોરાક, એટલે કે બીજ જે હશે એમાં ભૃણપોષ આપણે વાત કરી હતી ને, તો એ સંચયી ખોરાક કહેવાય, ખોરાકનો સંગ્રહ કરી શકે બીજ. પરિણામ શું થશે કે જે ભ્રૂણનું અંકુરણ થતું હશે ને એ અંકુરિત ભ્રૂણના પોષણ આપવાનું કામ કરશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી આ ભ્રૂણ પ્રકાશ સંશ્લેષણ, આને પ્રકાશ સંશ્લેષણ શબ્દ લખેલો છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સક્ષમ ના હોય ત્યાં સુધી અંકુરિત ભ્રૂણને આ સંચયી ખોરાક જે હશે એ પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. ઓકે, ચલો આગળ. બીજની આજુબાજુ શું આવેલું હોય? બીજાવરણ. બીજાવરણનું મુખ્ય કાર્ય શું છે? ભ્રૂણનું રક્ષણ કરવાનું. કે બીજની આજુબાજુ આવેલું બીજાવરણ ભ્રૂણનું રક્ષણ કરવાનું કામ કરશે, અને પરિણામ શું થશે કે આ બીજની અંદર નવા જનનીક સંયોજનો સર્જાયા હશે, અને એનાથી શું થતી હશે? નવી નવી ભિન્નતાઓ સર્જાતી હશે. એટલે વનસ્પતિ જેમ જેમ પરિણામ બદલાતું જાય, વાતાવરણ બદલાતું જાય, તેમ તેમ તેને અનુકૂળતા સાંધી શકતી હશે. તો નવા જનનીક સંયોજનો કોના કારણે સર્જાયા? બીજના કારણે સર્જાયા. તો આ લાભ થયો ને. કૃષિનો પાયો છે. ભારત જેવા ખેતી પ્રધાન દેશની અંદર બીજ એ કૃષિનો પાયો છે, કેમ કે એના વગર તો આપણે ખેતી કરી જ ના શકીએ. ઓકે, હવે બીજ જે હશે એને જો તડકામાં મૂકી રાખીએ આપણે, તો તડકામાં મૂકી રાખી પાણી બધું ઉડી જાય, એટલે બીજ કેવું થતું હશે? જલરહિત થઈ જાય. જલરહિત થઈ જાય એટલે લાંબો સમય સુધી શું કરી શકાય? સંગ્રહ કરી શકાય, અને પછી આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકતા હશું, અને આગામી વર્ષમાં પાક લેવા માટે પણ તેનો ઉપયોગ કરી શકતા હશું. બિયારણ તરીકે આપણે એને યુઝ કરી શકીએ. માટે તો આપણે આ ભારત દેશની અંદર આપણે આવું કરીએ જ છીએ ને, જે અત્યારે જે ઘઉંને આપણે જે એપ્રિલ મે મહિનો કહીએ કે જ્યારે વેકેશન પડતું હોય ત્યારે શું કરતા હશું? ઘઉં આવતા બધા આગળ. તો આ ઘઉં શું છે? બસ એ જલરહિત એક પ્રકારનું બિયારણ છે, જેને લાંબો સમય સુધી આપણે આપણા જે પાત્ર રસ્તામાં ભરી રાખતા હશું, અને આખું વર્ષ એમાંથી ખોરાક તરીકે ઉપયોગ કરતા હશું, તો કેટલો બધો ફાયદો થઈ ગયો. ઓકે, હવે આગળ જોઈએ કે જ્યારે બીજનું વિકિરણ થાય તો બીજ ક્યાં સુધી જીવિત રહેતા હશે? બીજનું વિકિરણ થાય તો બીજની જીવિતતા કેટલી? એમ તો આપણે ફાયદો છે. હા, કઈ રીતે? બીજ વિકિરણ થવાથી કેટલાક બીજ મહિનાઓ સુધી જીવિત જોવા મળતા હશે? ધાન્યના બીજ કેટલાકના વર્ષો સુધી, કેટલાકના 100 વર્ષ સુધી પણ જીવન રહેતા હશે ને, એવા પુરાવા મળી આવેલા છે. તમારા પેજ નંબર 38 ઉપર ત્રીજા ફકરામાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી લાઇનમાં, ચોપડી ખુલ્લી રાખજો, પાંચમી લાઇનમાં લ્યુપાઇન્સ આર્કિટિક્સ આર્કટિક ટુંડ નામ છે એવું વનસ્પતિનું. લ્યુપાઇન્સ આર્કટિક્સ એક વનસ્પતિ છે, જે ઘાસ પ્રકારની વનસ્પતિ છે, જે લગભગ દસ હજાર વર્ષની અંદર સુષુપ્ત અવસ્થા પછી પણ બીજ કેવા થયેલા હતા? બીજ અંકુરિત થયા હતા અને પુષ્પ સર્જન કર્યું હતું, એના પુરાવા મળી આવેલા. બહુ જોરદાર વસ્તુ કહેવાય ને. લ્યુપાઇન્સ આર્કટિક્સના બીજ 10,000 વર્ષ સુધી સચવાયા હતા, પછી જ્યારે રોપ્યા આપણે જમીનની અંદર તો અંકુરિત થયા, અંકુરિત થઈને પુષ્પનું નિર્માણ પણ કર્યું, એટલું અંકુરિત ના થયા. તો એક જોરદાર વસ્તુ કહેવાય કે બીજ લાંબો સમય સુધી સચવાઈ રહે છે એમ. આ ઉપરાંત તમને એક બીજું પણ ઉદાહરણ તમારે એ ચોપડીની અંદર જ આપેલું છે કે 2,000 વર્ષ જૂના ખજૂરના જીવન બીજના પુરાવા પણ મળી આવ્યા છે.
મૃત દરિયા નજીક રાજન હેરોડના મહેલમાં પણ ખજૂરી મળી આવેલી છે. મૃત દરિયો ઇઝરાયલ ડેડ સી, તેની નજીક પણ રાજન હેરોડના મહેલમાં ખજૂરી મળી આવી છે, પણ ખૂબ જ જૂની છે. તો વિચારો કે આ બીજ કેટલા લાંબો સમય સુધી જીવિત રહી શકતા હશે, એનો ફાયદો કરી આપે એમ. હવે 38 નંબરના પેજ ઉપર જ સૌથી છેલ્લો ફકરો, આજે છેલ્લા ફકરાની અંદર છે ને આમ ઇટાલિક ભાષામાં બધા શબ્દો લખેલા છે, જો લાઈનો લખેલી છે. એમાં એમસીક્યુ તરીકે અમુક ટોપિક લઈ લઈએ આપણે, તો બીજી જ લાઈન અસંયોગી જનન કે બહુગુણતા લખ્યું છે ને એના ઉપરનો ફકરામાં બીજી જ લાઈન, એમાં ઓર્કિડ તમે ઓળખો છો, ઓર્કિડ એક વનસ્પતિ છે બરાબર, જે વૃક્ષો કહીએ ને, વૃક્ષોની ડાળી જે કહીએ ને એની ઉપર જોવા મળતી હશે ઓર્કિડ. તેની અંદર હજાર માળાના બીજ જોવા મળતા હશે કે જેનાથી ફેલાવો ઝડપથી થાય અને ઓર્કિડનું પણ શું થતું હશે, વિકાસ ઝડપથી થઈ શકતો હશે. આના જેવું જ બીજી એક પરોપજીવી આપી છે અરોબેન્કિયા, અને સ્ટાઇગામાં પણ આવું જોવા મળતું હશે, ઘણા બધા બીજ જોવા મળતા હશે. વડના ટેટા તમને ખબર જ છે, વડના ટેટા ખૂબ જ નાના બીજ ધરાવતા હશે, હા ખૂબ જ નાના છે, પણ એમાંથી મહાકાય વૃક્ષનું આખું સર્જન થતું હશે. તો આમ બીજ ઘણા બધા રીતે ઉપયોગી થતા હશે. ઓકે, તો મિત્રો આ હતા બીજના લાભો, બીજની અગત્યતા. તો હવેના જે ચેપ્ટર છે આપણે પતવાયું છે, તમે જોઈ શકો છો ચોપડીની અંદર છેલ્લો ટોપિક જ બાકી રહ્યો છે, અસંયોગી જનન અને બહુભૃણતા. પછી આપણું ચેપ્ટર 2 પતી જશે અને ચેપ્ટર 3ની શરૂઆત કરી દઈશું. તો મિત્રો સતત વાંચજો, વિડીયો સતત જોયા કરજો, એને વચ્ચે વચ્ચે દોડાવીને આગળ જતા ન રહેતા. એ ઘણી વખતે હું વચ્ચે ચોપડી તો બોલું જ છું, પણ એના સિવાય અમુક પણ વસ્તુ હું ભૂલી જતો હશું, જે તમે જો વિડીયો દોડાવી દેશો તો તમને એ સાંભળવા નહીં મળે, એટલે પ્રોબ્લેમ શું થશે કે તમને ખબર નહીં પડે. માટે બેટર છે વારંવાર વિડીયો જુઓ, વારંવાર તમે એનો અભ્યાસ કરો અને ઇયરફોન લગાવીને સાંભળ્યા કરો. કેમ કે હું ચોપડીના બેઠી લાઈનો જ બોલું છું, તમારે ચોપડી બાજુમાં ખુલ્લી રાખવાની દરેક ચેપ્ટરની અંદર, અને હું ચોપડીના પેજ નંબર, એના ફકરા નંબર અને લાઈન આપતો રહું છું. માટે ધ્યાનથી અભ્યાસ કરતા રહો, તમારે વાંચવાની બહુ જરૂર પણ નહીં પડે, આ હું તમને ગેરંટી આપું છું. ઓકે મિત્રો, આવજો, બાય.